हेलो स्टूडेंट्स, धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 4 पदार्थों धातु अने अधातुओं तेना विषे आपणे आजना विडियो में चर्चा करीशुं। बराबर विद्यार्थी मित्रों, आजना विडियो में आपणे आजे चैप्टर नंबर 4 छे एनो लास्ट टॉपिक जोवानो छे, विस्थापन प्रक्रियाओं। बराबर, तो विस्थापन प्रक्रियाओं समझवा माटे पहेला आपणे एक प्रवृत्ति करवानी छे। प्रवृत्ति में आपणे एकज सरखा 100 ml ना आवा 5 बीकर लेवाना छे। बराबर, आवा 5 बीकर लेवाना छे। पांचे पांच ने नाम आपी देवानुं, लेबल करी देवानुं, ABCD अने E। बराबर, हवे बीकर में तमारे 50 ml जेटलुं पाणी लेवानुं छे, अर्धु भरी देवानुं। बराबर, बीकर में पहेला शुं करवानुं, नाम लखी नाखवानुं, पछी 50 ml जेटलुं अर्धु अर्धु बीकर छे पाणीथी भरी देवानुं। बराबर, त्यार पछी આપણે આમાં જેનું અવલોકન કરવાનું છે, જે ધાતુઓ લેવાની છે, જે સંયોજન લેવાનું છે, ઉમેરવાનું છે, નાની નાની ચમચી જેટલો પદાર્થ છે એ ઉમેરી દેવાનો છે। બરાબર, એમાં પહેલા બીકરમાં આપણે CuSO4 એટલે કે કોપર સલ્ફેટ નાખવાનું છે, બીજા બીકરમાં પણ એ જ નાખવાનું છે CuSO4। બરાબર, પછી ત્રીજા બીકરમાં નાખવાનું છે પહેલાં ZnSO4, પછી ચોથામાં નાખવાનું છે FeSO4 આયર્ન સલ્ફેટ, અને છેલ્લામાં વળી પાછું ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ। પછી પાંચે પાંચ બીકરમાં એક ધાતુ ઉમેરવાની છે, પહેલામાં ઝીંક ઉમેરવાનું છે, બીજામાં લોખંડની ખીલી ઉમેરવાનું છે, જો અહીંયા દેખાય છે, દેખાય છે ખીલી। બરાબર, પછી ત્રીજામાં તાંબાનું ગૂંચળું એટલે કે તાંબુ ઉમેરવાનું છે, ચોથામાં એ તાંબાના ગૂંચળું એટલે કે તાંબુ ઉમેરવાનું છે, ચોથામાં વળી પાછી લોખંડની ખીલી જો અહીંયા પડેલી દેખાય છે। બરાબર, તો આ રીતે ઉમેરી દેવાનું છે, બે બે વસ્તુ આવશે, એક સંયોજન આવશે અને જે તે ધાતુ ઉમેરવાની આવશે। બરાબર, અને પછી એને ઓગાળી નાખવાનું, મિક્સ કરી નાખવાનું, પછી બીકરને હલાવ્યા વગર થોડાક સમય માટે એમનેમ રહેવા દેવાનું છે, 30-40 મિનિટ જેટલું। બરાબર, કોઈ ટાઈમની આમાં વેલ્યુ ટાઈમ છે એની કોઈ લિમિટ નથી, જ્યાં સુધી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી રાખવાનું છે। બરાબર, અમુકમાં પ્રક્રિયા થશે, અમુકમાં નહીં થાય, એટલે એમનેમ થોડો સમય સુધી હલાવ્યા વગર રહેવા દેવાનું છે। પછી આપણે અવલોકન નોંધવાનું છે કે શું ફેરફાર જોવા મળે છે। બરાબર, તો હવે આપણે એના સમીકરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ। બરાબર, આપણે 5 બીકર લીધા, બરાબર, પહેલામાં નાખ્યું CuSO4નું દ્રાવણ જે ભૂરા રંગનું છે, અને એની અંદર પ્લસ ધાતુ ઉમેરી ઝીંક। બરાબર, પછી બીજા બીકરમાં પણ CuSO4 લીધું અને એમાં ધાતુ ઉમેરી છે Fe એટલે કે આયર્ન અથવા તો લોખંડ। પછી ત્રીજા બીકરમાં ઝીંક સલ્ફેટ લીધું, બરાબર, અને CU એટલે કે કોપર એની અંદર ઉમેરી છે। પછી ચોથા બીકરની અંદર ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 અને પ્લસ એમાં કોપર ધાતુ છે ઉમેરી છે। પછી છેલ્લા બીકરમાં ઝીંક સલ્ફેટ લીધું ZnSO4 અને એમાં ફેરસ એટલે કે આયર્ન ધાતુ છે એટલે કે લોખંડની ખીલી છે એ ઉમેરેલી છે। બરાબર, પછી આ બધાને એમને થોડાક સમય સુધી રહેવા દીધા છે। પછી હવે આ અને આ બંને વચ્ચે કંઈક પ્રક્રિયા થશે અને કંઈક આપણને બીજું સામે સંયોજન મળશે। બરાબર, આ જે રંગ છે એમાં કંઈક ફેરફાર જોવા મળશે, તો આપણે એ હવે નિરીક્ષણ કરવાનું છે કે જુદા જુદા બીકરમાં શું ફેરફાર જોવા મળે છે। બરાબર, અને આમાં હવે શું ફેરફાર થશે, તો કે એક ધાતુ છે બીજી ધાતુની જગ્યા લેશે, તો બીકર એમાં શું જોવા મળે છે, તો પહેલાં બીકર એમાં આપણે શું લીધું છે, તો કે CuSO4 લીધું છે પ્લસ એમાં ઝીંક ધાતુ ઉમેરી છે, અહીંયા કોપર ધાતુ છે અને અહીંયા ઝીંક ધાતુ છે। બરાબર, તો ઝીંક છે એ કોપર કરતાં વધારે શક્તિશાળી ધાતુ છે। બરાબર, એટલે કોપરને અહીંયાથી હટાવી અને પોતે ત્યાં ગોઠવાઈ જશે। બરાબર, એટલે અહીંયા આ ગોઠવાઈ ગયું એટલે શું થઈ જાય, અહીંયા ZnSO4 એટલે સામે શું બને છે, ZnSO4 એટલે પ્લસ અહીંથી કોપરને કાઢી નાખી એટલે કોપર છે એ છૂટું પડશે। હવે આ પ્રક્રિયા દરમિયાન બીકરમાં શું અવલોકન જોવા મળે છે, તો સૌપ્રથમ દ્રાવણ છે એ ભૂરા રંગનું હોય, બરાબર, CuSO4 છે એ ભૂરા રંગનું હોય છે, પછી એની અંદર ઝીંક ધાતુ ઉમેરાય છે એટલે કોપર છે એ છૂટું પડી જાય છે, એટલે આ સોલ્યુશન આ જે દ્રાવણ છે એ વિખાઈ ગયું। બરાબર, એટલે એનો રંગ પણ વયો જાય એટલે કોપર છૂટું પડી જાય અને એની જગ્યાએ આવે છે ZnSO4, તો ZnSO4 છે એ રંગવિહીન હોય છે એટલે દ્રાવણનો કોઈ પણ પ્રકારનો રંગ રહેતો નથી, અને તળિયે અહીંયાથી જે કોપર છૂટું પડ્યું છે એ બીકરમાં તળિયે જમા થાય છે। કોપર એટલે કે તાંબુ, તાંબુ તમને ખબર છે તાંબાના વાસણો છે કેવા દેખાય, તો કે સેજ રેડ જેવા દેખાય છે, તો છેલ્લે તમને રેડ સોરી કોપર બીકરના તળિયે
लाल कलरनू कोपर छे ई जमा थयेलू जोवा मळे छे। बराबर, तो प्रक्रिया दरमियान शुं थयुं, झिंक छे एणे अहींथी कोपरने हटावी दीधुं अने पोते त्यां गोठवाई गयुं। तो झिंक छे ई एने शुं काम हटावी शके छे, तो के पोते वधु शक्तिशाळी छे। बराबर, अहींथी आने हटावी अने पोते त्यां गोठवाई जाय छे। तो आ जे प्रक्रिया छे एने विस्थापन प्रक्रिया कहेवाय। विस्थापन, स्थापन एटले एनी जग्या विस्थापन कर दिए छे, एटले एनी जग्याथी हटावी दे छे अने पोते त्यां गोठवाई जाय छे। समझाणी पहली प्रक्रिया। एवी ज रीते बीजा बीकरमां शूँ भर्युं छे, तो के CuSO4 पहेला लीधुं, पछी एमां आयन एटले के लोखंडनी खीली उमेरी छे। बराबर, तो आ जे आयन धातु छे ई पण कोपर करता वधु शक्तिशाळी छे, એટલે કોપર છે એ બિચારી સાવ નબળી છે। બરાબર, અને ઝિંક અને આયન બંને એના કરતાં શક્તિશાળી છે, એટલે અહીંયા પણ સેમ ઉપર જેવી જ પ્રક્રિયા થઈ છે, એટલે કે આયન છે એ કોપરને હટાવી દે છે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે, એટલે નવું શું બને અહીંયા Fe અને SO4 એમને, એટલે એની સામે લખવાનું FeSO4, એટલે આને એમ કહેવાય ફેરસ સલ્ફેટ, એનો રંગ હોય આછો લીલો, એટલે બીકરની અંદર પહેલાં ભૂરો રંગ હોય વાદળી જેવો, અને પછી પ્રક્રિયા થાય છે એટલે એનો રંગ થઈ જાય છે આછો લીલો। બરાબર, એકદમ લાઇટ કલરનો, લાઇટ ગ્રીન કલર થઈ જાય છે, અને પ્લસમાં અહીંયાથી કોપર ધાતુ છે એ છૂટી પડે છે, એટલે તળિયે રેડ કલર છે એવું કોપર જમા થયેલું જોવા મળશે। બરાબર, પછી ત્રીજા બીકરની અંદર શું થાય છે, તો કે અહીંયા આપણે લીધું છે ZnSO4 અને અહીંયા છે કોપર। તો કોપર છે આપણે અહીંયા જોયું કે એટલી શક્તિશાળી નથી કે ઝિંકને હટાવીને પોતે ત્યાં ગોઠવાઈ શકે, એટલે અહીંયા કોઈ પ્રક્રિયા થતી નથી, જેમ છે એમનું એમ રહે છે। પછી ચોથા વિકરમાં FeSO4 અને કોપર છે। બરાબર, તો આપણે જોયું કે અહીંયા કોપર કરતાં શક્તિશાળી છે આયન। બરાબર, તો આયન છે શક્તિશાળી હોવાના લીધે કોપર છે એની જગ્યાએથી એને દૂર નહીં કરી શકે। બરાબર, એટલે જેમ છે એમનું એમ રહેશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં। પછી છેલ્લા બીકરમાં એ પૂછે ZnSO4 અને આયન। તો હવે આયન અને ZnSO4 આમાં પણ કોઈ પ્રક્રિયા થતી નથી, તો આનો મતલબ એમ થાય ને કે આયન છે એ ઝિંક કરતાં ઓછી શક્તિશાળી છે। બરાબર, તો જ એને ન હટાવી શકે ને એની જગ્યાએથી। તો અહીંયાથી આપણને શું ખબર પડે, ઝિંક છે એ સૌથી વધુ શક્તિશાળી, પછી આયન અને સૌથી છેલ્લે કોપર, એટલે જે શક્તિશાળી ધાતુ હશે એને વધુ સક્રિય ધાતુ કહેવાય। બરાબર, તો એ છે એ વધુ શક્તિશાળી હશે તો એની જગ્યા લઈ શકશે, બાકી લઈ શકશે નહીં, એટલે આમાં બેમાં પ્રક્રિયા થઈ જ્યારે